સેલવાસની એક કંપનીમાંથી સામાન ડિલિવરી કરવા આવેલા ટ્રક ડ્રાઈવર અનસ ખાને કંપનીના કમ્પાઉન્ડમાં જ કન્ટેનરે અડફેટી લેતા બંને પગ ગુમાવવાનો વારો આવ્યો હતો. જો કે આ અકસ્માતની ઘટના બાદ ટ્રાન્સપોર્ટના સંચાલક દ્વારા ડ્રાઈવરને કોઈપણ જાતની સહાય નહીં કરાતા ડ્રાઈવર બેસહારા બન્યો છે. લોજિસ્ટિક ટ્રાન્સપોર્ટ કંપનીમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતો રાજસ્થાનના અલવર જિલ્લા ખાતે રહેતો અનસ ખાન સેલવાસની ભેલોસા કંપનીમાં સામાન ડિલિવરી કરવા માટે આવ્યો હતો. તે વખતે ટ્રકમાંથી માલ સામાનનો લોડિંગ કરવામાં આવી રહ્યું હતું. તે વખતે અન્ય એક કન્ટેનરના ચાલકે રિવર્સ લેતી વખતે અનસ ખાનને અડફેટે લેતા તેના બંને પગ પર કન્ટેનરના વ્હીલ ચડી જતા તેના બંને પગ કાપી નાખવામાં આવ્યા હતા. જોકે 20 દિવસથી હોસ્પિટલના બિછાને પડેલા ડ્રાઈવર અનસ ખાને ટ્રાન્સપોર્ટર કે કંપનીના સંચાલકોએ મુલાકાત નહીં લઈ મદદ નહીં કરતા તે બેસહાય બન્યો છે. उसके बाद मेरा एकदम बोल रहा मेरे को उस दिन मेरे को वही गिलास वाला ले पाए थे नान भर्ती के लिए. उसके बाद जब तक तो मैं इलाज कराया बाकी बाद में जो कौन से तारीख को आए थे और क्या करने आए थे आप? रोड करने गए थे वहाँ से भाई गाड़ी लेकर आए थे. गाड़ी चलाता गले भर यार चार पी के जा रहा था. पीछे से गाड़ी ने उसमें टक्कर मार दे फिर गिर गए तो गाड़ी चढ़ गया. कहाँ पे? बिलासा कंपनी में. वो बिलासा वाले इसके इधर लेकर आया. इधर उस दिन को लगे खर्चा होगा हम दे नहीं सकते. अभी 5 दिनों से कोई दवाई दर्ज नहीं करा रहा बोर्ड ऑफ मेडिकल राजपूत कर रहा हूँ कोई खर्चा नहीं.